નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 1 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે મનોવિજ્ઞાન નવો વિષય તમારા માટે, એ નવો વિષય મનોવિજ્ઞાન એટલે શું, મનોવિજ્ઞાન ક્યાંથી ઉદ્ભવ્યો છે, મનોવિજ્ઞાનનો અર્થ શું થાય છે તેની ચર્ચા કરી હતી. મનોવિજ્ઞાનનો અર્થ 2 માર્ક્સમાં પૂછાય છે, જેમાં સાયકી અને લોગોસ, આત્માનું વિજ્ઞાન એવો અર્થ આપણે સમજ્યા હતા. ત્યારબાદ આપણે મનોવિજ્ઞાનની તો અનેક મનોવૈજ્ઞાનિકોએ વ્યાખ્યા આપી છે, જેમાંની થોડી ઘણી વ્યાખ્યા એ આપણે ભણ્યા હતા. એમાંની એક સૌથી સરળ વ્યાખ્યા સિટી મોર્ગને આપેલી છે કે મનોવિજ્ઞાન શું, તો કે મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન. આમ માનવી અને પ્રાણીઓના વર્તનને જે કંઈ પણ સમજાવતું વિજ્ઞાન હોય તેને મનોવિજ્ઞાન કહેવામાં આવે છે. આમ મનોવિજ્ઞાનનો મુખ્ય વિષય વસ્તુ શું છે, તો કે માનવીનું વર્તન, અને આ વર્તનને અંગ્રેજીમાં બિહેવિયર કહેવામાં આવે છે. ત્યારબાદ એક મુખ્ય વ્યાખ્યા આપણે જોઈ હતી, જે મેં લખી છે કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભોમાં માનસિક પ્રક્રિયાઓ, એટલે મનમાં ચાલતી પ્રક્રિયાઓ, આપણા અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. આવી વ્યાખ્યાઓ લીધી હતી. સિટી મોર્ગનની પણ વ્યાખ્યા લખી શકો છો, અને આ સર્વસામાન્ય વ્યાખ્યા છે જે મનોવિજ્ઞાનના અર્થને સમજાવે છે. આ વ્યાખ્યા ઉપરથી આજે આપણે વિસ્તૃત આ વ્યાખ્યાને સમજવાની છે. તો હું તમને એ જણાવું કે આ વ્યાખ્યામાં 4 કુલ શબ્દો છે, ધ્યાન આપજો. પહેલું છે માનસિક પ્રક્રિયાઓ, બીજું છે અનુભવો, ત્રીજું છે વર્તન, અને ચોથું છે વિજ્ઞાન. આ 4 શબ્દ, એમાંથી વિજ્ઞાન એટલે તો તમને ખબર જ હશે. વિજ્ઞાન એટલે શું, તો કે જે સિદ્ધાંતો અને પ્રયોગોના આધારે કોઈ પણ નિયમોને સ્થાપે એ વિજ્ઞાન છે. એ શબ્દથી તમે પરિચિત હશો, પણ હવે તમારે નવા શબ્દ માનસિક પ્રક્રિયા, અનુભવો અને વર્તન આ શબ્દને સમજવાના છે, જેમાંનો સૌથી પહેલો શબ્દ છે માનસિક પ્રક્રિયાઓ. તો આ માનસિક પ્રક્રિયાઓ શું છે, તો કે માનસિક પ્રક્રિયાઓ એટલે મનમાં ચાલતી જે કંઈ પણ પ્રક્રિયાઓ છે ને, માનસિક પ્રક્રિયા જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. માનસિક પ્રક્રિયા રહી એ દરેકની અંગત બાબત છે, વ્યક્તિગત બાબત. મારા મનમાં શું ચાલતું હોય, અન્યના મનમાં શું ચાલતું હોય, તમારા મનમાં શું ચાલતું હોય, આ માનસિક પ્રક્રિયામાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે, બરાબર. આ માનસિક પ્રક્રિયાઓ છે એ વ્યક્તિ અલગ અલગ રીતે વિચારે. આપણે જ્યારે કંઈ પણ બેઠા હોય અને વિચાર કરીએ છીએ, આ વિચારો ભેગા થઈ અને મગજમાં પ્રક્રિયાઓ થાય છે અને માનસિક પ્રક્રિયાઓ બને છે. હવે હું તમને કહું કે મગજની પ્રક્રિયા અને માનસિક પ્રક્રિયા આ બે અલગ શબ્દ અને બંનેના અર્થ પણ અલગ છે, બરાબર. માનસિક પ્રક્રિયા એટલે મનમાં ચાલતા વિચારો, જે આપણે વિચારી રહ્યા હોય છે એ બધી બાબતો, અને મગજ એટલે મગજમાં ચાલતી પ્રક્રિયાઓ. ભલે આ બે બંને અલગ છે, છતાં પણ બંને એકબીજા સાથે પરસ્પર જોડાઈ અને પરસ્પરાવલંબી બની એકબીજા ઉપર આધારિત રાખી અને કામ કરે છે. આમ આપણે માનસિક પ્રક્રિયાઓ એ મગજમાં ચાલતી પ્રક્રિયાઓ અથવા તો માનસિક પ્રક્રિયાઓ જેને સભાન અવસ્થા કહીએ છીએ તે છે, અને તે બાબત એ માનસિક પ્રક્રિયાઓ એ જ આપણને વર્તન કરવા માટે પ્રેરે છે. એટલે સૌ પ્રથમ તો મનોવિજ્ઞાન કોને સમજાવે છે, તો કે માનસિક પ્રક્રિયાઓને. વ્યક્તિ શું વિચારે છે તેને સમજાવવાનો પહેલો પ્રયત્ન મનોવિજ્ઞાન કરે છે, એટલે માનસિક પ્રક્રિયાઓ. બીજો શબ્દ આવ્યો અનુભવો. અનુભવોને એક્સપિરિયન્સ કહેવામાં આવે છે. હવે આ શું છે, તો અનુભવો પણ વ્યક્તિગત બાબત છે અને મનોવિજ્ઞાન પણ અનુભવો વિશે અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર. દરેક વ્યક્તિના અનુભવો અલગ અલગ હોય છે, વ્યક્તિગત હોય છે. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે વર્ગખંડમાં હું ભણાવી રહી હોય તો દરેક સામે 20 જણા કે 30 જણા વ્યક્તિ સ્ટુડન્ટ બેઠા હોય તો દરેકના અનુભવો અલગ અલગ હશે. જ્યાં સુધી હું દરેકને પૂછીશ નહીં અથવા તો એકબીજા વિદ્યાર્થીઓ કોમ્યુનિકેશન વાતો નહીં કરે ને કે ટીચરે આ ભણાવ્યું આ ભણાવ્યું, આ એકબીજાને કહેશે નહીં ત્યાં સુધી અનુભવો જાણી શકાતા નથી. આમ મનોવિજ્ઞાન એ અનુભવોને પણ સમજાવી અને એને સમજાવી અને દરેક સામે રાખવાનો પ્રયત્ન કરે છે. એટલે મનોવિજ્ઞાન બીજું એવું કે જે કંઈ પણ છે એ અનુભવોને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ મહત્ત્વનો મનોવિજ્ઞાનની વિષય વસ્તુ શું છે, એવો પ્રશ્ન તમને પૂછાય તો મનોવિજ્ઞાનનો વિષય વસ્તુ વર્તન છે. મુખ્યત્વે માનવી અને માનવી જેવા પ્રાણીઓનો અભ્યાસ કરી એના વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. વર્તન જેને અંગ્રેજીમાં બિહેવિયર, સૂતા હોય, જાગીએ, હાલીએ, ચાલીએ, અમુક કામ કરી છીએ, અમુક કામ નથી કરતા, દરિયા કિનારે બેઠા છીએ અથવા તો કોઈ પર્વત ઉપર બેઠા છીએ, આવી બધી ઘણી બધી પ્રક્રિયા છે ને ત્યારે આપણે કંઈ પણ વર્તન કરી રહ્યા હોઈએ છીએ, તો આ વર્તનને સમજાવનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે. આ વર્તન માટે હું તમને કહું તો વર્તન એટલે કે તમે જે કંઈ પણ કરો છો આખા દિવસ દરમિયાન, સૂતા હો છો ત્યારે પણ અને જાગો છો ત્યારે પણ, આ વર્તનને સમજાવનારું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે. વર્તનને સમજાવવા માટે મનોવિજ્ઞાન 2 બાબત
બાબતને લઈને ચાલે છે એ હું તમને ઉદાહરણ આપું. કઈ બે બાબત છે? તો કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા. હવે શું છે આ? તમારા માટે આ નવો શબ્દ છે. આ વર્તન સાથે જોડાયેલા છે, એટલે કે તમારા સામે ઉદ્દીપક આવે એટલે તમે પ્રતિક્રિયા આપો છો અને વર્તન બને છે. આ મનોવિજ્ઞાન એને સમજાવે છે. આના માટે હું એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે શિક્ષક વર્ગખંડમાં આવે ત્યારે સૌ બાળકો પહેલાં વાતો કરતા હોય છે. જેવા જ તે શિક્ષકને જોશે એટલે ઊભા થઈ જશે અને ગુડ મોર્નિંગ કહેશે. આ ઉદ્દીપક એટલે ટીચર. ટીચર સામે આવ્યા એટલે સામે પ્રતિક્રિયા થઈ કે વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા અને ગુડ મોર્નિંગ વિશ કર્યું. આ ઉદ્દીપક અને પ્રતિક્રિયા એ વર્તન છે. વર્તન ક્યારે થાય? તો કે ઉદ્દીપક સામે આવે એટલે પ્રતિક્રિયા થાય. તો ત્રીજો એવો શબ્દ મનોવિજ્ઞાન વર્તનને સમજાવે છે. પણ વર્તનને કઈ બાબતમાં સમજાવે છે? તો કે ઉદ્દીપક અને પ્રતિક્રિયાની બાબતમાં. આ બંને શબ્દ તમારે યાદ રાખવાના છે. ધોરણ 12ના બીજા પાઠમાં ઉદ્દીપક પ્રતિક્રિયા વારંવાર શબ્દ આવશે, તો તમારે એની સાથે જોડાયેલું રહેવું પડશે. એટલે વર્તન, તો કે ઉદ્દીપક. ક્યારે વર્તન આવે? તો કે ઉદ્દીપક હોય અને સામે પ્રતિક્રિયા થાય એટલે વર્તન ઘડાય. અને ત્યારબાદ ચોથું એવું જે શબ્દ સમજાવે છે એ છે વિજ્ઞાન. તો કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે કઈ બન્યું? વિજ્ઞાન શું હોય? તો કે વિજ્ઞાન એ કોઈ પણ બાબત છે એના ઉપર પ્રયોગ કરી અને પછી સિદ્ધાંતો અને નિયમો સ્થાપે છે. તો મનોવિજ્ઞાન પણ એવું જ વિજ્ઞાન છે. એ પણ પ્રયોગશાળામાં માનવી અને પ્રાણીઓ પર અભ્યાસ કરી અને ત્યાર પછી પોતે સિદ્ધાંતો અને નિયમો સ્થાપી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એટલે મનોવિજ્ઞાન વિજ્ઞાન પણ છે. હું વિજ્ઞાનના તમને લક્ષણો જણાવું. એક માર્ક્સમાં પૂછાય છે, વિજ્ઞાનના ચાર લક્ષણો છે, પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા. આ ચારેય બાબત વિજ્ઞાન અને તેવી જ રીતે મનોવિજ્ઞાન સાથે પણ જોડાયેલી છે. મનોવિજ્ઞાન પણ પોતાના પ્રયોગોમાં પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા રાખી અને પ્રયોગો કરે છે અને ત્યારબાદ સિદ્ધાંતો સ્થાપે છે, એટલે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. હવે તમને સમજાઈ ગયું હશે. આ સર્વસામાન્ય વ્યાખ્યામાં ચાર જે મુદ્દા હતા, માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને આ વિજ્ઞાન, આ ચાર શબ્દ છે જેનામાં આખું મનોવિજ્ઞાન સમાઈ ગયું છે. આ ચાર બાબતને લઈ અને મનોવિજ્ઞાન એ આગળ ચાલે છે અને માનવીના અને પ્રાણીઓના વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. હવે આ ચાર બાબત સમજી લીધા પછી નવો મુદ્દો આવે છે, મનોવિજ્ઞાનનું સ્વરૂપ. હવે હું તમને વાત કરું કે કોઈ વ્યક્તિનો સ્વભાવ સમજવો હોય ને તો તેને પહેલાં કોઈ પણ વ્યક્તિને સમજવું હોય ને તો એનો સ્વભાવ સમજવો પડે કે આ વ્યક્તિ કેવો છે. એવી જ રીતે જો કોઈ પણ વિષયને સમજવો હોય તો તેના સ્વરૂપને સમજવું પડે. તો આપણે આજે મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટેના ચાર મુદ્દાઓ જોશું. મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન એ સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. દરેક મુદ્દાને આપણે વિસ્તારથી સમજશું. સૌથી પહેલો મુદ્દો મેં હમણાં જ સમજાવ્યો, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. હવે હું તમને કહું કે અન્ય વિજ્ઞાનોની જેમ મનોવિજ્ઞાન 135 વર્ષ જે મનોવિજ્ઞાનને થયા છે એટલે હજી પણ વિજ્ઞાન જેવું સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે તરુણાવસ્થામાં જ છે. હજી થોડુંક આગળ વધવાની શરૂઆત છે. છતાં પણ મનોવિજ્ઞાન વિજ્ઞાન કેમ છે? તો કે એમાં પણ માનવી અને પ્રાણીઓ ઉપર અભ્યાસ થાય છે. એ કુદરતી વાતાવરણમાં પણ થાય છે અને પ્રયોગશાળામાં પણ પ્રયોગો થાય છે અને એના આધારે સિદ્ધાંતો અને નિયમો આપે છે, એટલે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. હવે તમને કહું, એક માર્કનો મુખ્ય પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે કેમ સાબિત થયું? તો કે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થપાણી કોણે સ્થાપી? વિલ્હેમ વુન્ટ નામના મનોવૈજ્ઞાનિકે જર્મનીના લિપ્ઝિંગ શહેરમાં. યાદ રાખજો, વિલ્હેમ વુન્ટ જર્મની, એનું લિપ્ઝિંગ શહેર, એમાં 1879માં અને પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કરી. વૈજ્ઞાનિક પ્રયોગશાળા તો તમે સાંભળ્યું જ હશે પણ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના થઈ 1879માં અને ત્યારબાદ મનોવિજ્ઞાન એ વિજ્ઞાન કહેવાણું. ત્યાં સુધી મનોવિજ્ઞાન વિજ્ઞાન નહોતું. મનોવિજ્ઞાન એ એક એવો વિષય હતો જે સિદ્ધાંતો અને નિયમો નહોતો સ્થાપતો. આ બાદ, પ્રયોગશાળા બાદ, એ મનોવિજ્ઞાન એ સિદ્ધાંતો અને નિયમો સ્થાપતું થયું, એટલે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. એટલે તમે સ્વરૂપનો પહેલો મુદ્દો સમજો કે મનોવિજ્ઞાન વિજ્ઞાન કેમ છે. તો કે એમાં પણ માનવી અને પ્રાણીઓ ઉપર અભ્યાસ થાય છે અને ત્યારબાદ સિદ્ધાંતો અને નિયમો આપે છે, એટલે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે. ત્યારબાદ મનોવિજ્ઞાન એ પ્રાકૃતિક વિજ્ઞાન છે. પ્રાકૃતિક એટલે કુદરતી. સામાન્ય બાબત કહું તો કુદરતી કેમ થયું હવે તમે એમ કહેશો? તો કે મનોવિજ્ઞાન પણ કુદરતના જ એક અંશનો અભ્યાસ કરે છે. કોણ કુદરતનું અંશ? તો કે આપણે માનવી અને પ્રાણીઓ. અને આ માનવી અને પ્રાણીઓના
આપણે પણ કુદરતના જ અંશ છીએ અને આપણા વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરતું હોવાથી મનોવિજ્ઞાન પણ પ્રાકૃતિક વિજ્ઞાન છે. ઘણા પ્રાકૃતિક વિજ્ઞાનોમાં કોઈ પણ બનાવ કે ઘટના કેમ બની ને એને સમજાવવાનો પ્રયત્ન થતો હોય છે. એવી જ રીતે મનોવિજ્ઞાનમાં માનવીનું વર્તન કેમ ઉદ્ભવ્યું, આમ કેમ માનવી વર્તન કરે છે, આવું વર્તન કેમ થાય છે, આ વર્તનની શરૂઆત અને અંત હોય છે તો એ વર્તનને સમજાવવાનો પ્રયત્ન કરતું હોવાથી તે પ્રાકૃતિક વિજ્ઞાન છે. એટલે આપણે માનવી અને પ્રાણી પણ કુદરતના જ અંશ છીએ અને એમાં આપણું વર્તનનો અભ્યાસ કરતું હોવાથી તે પ્રાકૃતિક વિજ્ઞાન છે. ત્યારબાદ મનોવિજ્ઞાન એ સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન છે. કેવી રીતે? તો કે મનોવિજ્ઞાન એ માનવીના વર્તનને સામાજિક સાંસ્કૃતિક બાબતમાં જોવાનો પ્રયત્ન કરે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ક્યાં રહે છે? પોતાના સમાજમાં, અને પોતાની સંસ્કૃતિની આધારે જીવતો હોય છે અને આ સમાજ અને સંસ્કૃતિ તેના વર્તનને અસર કરતા હોય છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું કે ભારતમાં 18 વર્ષનું બાળક થાય એટલે એના મા બાપને છોડીને નથી જતો રહેતો. એ જ્યાં સુધી એના મા બાપ જીવે છે ત્યાં સુધી એની જોડે રહે છે અને એના કહ્યા મુજબ રહે છે. એ સિવાય હું તમને અમેરિકન કલ્ચરની વાત કરું તો ત્યાં 18-20 વર્ષનો બાળક થાય ને એટલે માતા પિતાથી જુદો થઈ જાય, પોતે સ્વતંત્ર રહે, એની સંસ્કૃતિ છે. આ ભારતીય સંસ્કૃતિ છે. આમ સમાજ અને સંસ્કૃતિ વ્યક્તિના વર્તનને અસર કરે છે અને આ વર્તન એ મનોવિજ્ઞાન સાથે જોડાયેલું હોવાથી મનોવિજ્ઞાન એ સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન છે. સમાજ અને સંસ્કૃતિમાં રહી વ્યક્તિ વર્તન કેમ કરે છે એને સમજાવતું હોવાથી તે સામાજિક સાંસ્કૃતિક વિજ્ઞાન છે. ત્યારબાદ છેલ્લો મહત્વનો મુદ્દો, જે આ એક મુદ્દો એકલો 3 માર્ક્સમાં પૂછાય છે કે મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, સમજાવો કઈ રીતે? તો સૌથી સરળ વારંવાર બોલું છું કે મનોવિજ્ઞાન વર્તનને સમજાવતું હોવાથી વાર્તનિક વિજ્ઞાન છે. ઘણા બધા વિજ્ઞાનો છે, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તમે બધા લેશો એ વિષયો, એમાં પણ વર્તનને સમજાવે છે. પણ વર્તન ઉપર પ્રયોગો એ માત્ર મનોવિજ્ઞાનમાં જ થયા છે. એટલે મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. વ્યક્તિનું વર્તન કેવું છે? શારીરિક છે, માનસિક છે, જોઈ શકાય છે, નથી જોઈ શકાય તેવું, આંતરિક છે, બાહ્ય છે, આ વર્તનનો અભ્યાસ કરતું હોવાથી મનોવિજ્ઞાન એ વાર્તનિક વિજ્ઞાન છે. હવે હું તમને અહીંયા જણાવી દઉં કે આ મનોવિજ્ઞાનનું સ્વરૂપ એ મહત્વનો પ્રશ્ન 5 માર્ક્સમાં પૂછાય જ છે. અને મહત્વનો પ્રશ્ન કેમ કે સ્વરૂપ સમજો તો મનોવિજ્ઞાન આખું સમજાઈ જશે. એટલે આ મહત્વનો પ્રશ્ન તમારે તમારી નોટમાં લખી નાખી, વિસ્તારથી લખી અને સમજાવવાનો છે અને ભવિષ્યમાં તમને પરીક્ષામાં પૂછાશે 5 માર્ક્સમાં એના માટે. હવેનો પોઈન્ટ આવે છે મનોવિજ્ઞાનનો અર્થ, એની વ્યાખ્યા, વ્યાખ્યાના મુદ્દાઓ, મનોવિજ્ઞાનનું સ્વરૂપ લીધા પછી મનોવિજ્ઞાનના ધ્યેયો સમજવાના છે. કોઈ પણ વ્યક્તિનું ધ્યેય છે, ધ્યેય હોય તો જ વિદ્યાર્થી ભણે છે, શું લેવા, તો કે ભવિષ્યમાં નોકરી લેવી છે. ધ્યેય છે આપણી પાસે કે આવું બનવું છે, એમ કોઈ પણ વિષયનો પણ ધ્યેય હોય છે. તો મનોવિજ્ઞાનના પણ ધ્યેયો છે અને આ ધ્યેયો સાથે ચાલે ને તો જ એ સારા વિષય તરીકે આગળ વધી શકે. એમાં સૌથી જ પહેલો એનું ધ્યેય છે વર્ણન. વર્ણન શું છે? વર્ણન એટલે કે મનોવિજ્ઞાન એ વર્તનનું વર્ણન કરનારું વિજ્ઞાન છે. કે કોઈ પણ વ્યક્તિ શું વર્તન કરે છે, આ વર્તનને, જેમ કે વર્તન કેવા પ્રકારનું હોય, જોઈ શકાય તેવું હોય, ન જોઈ શકાય તેવું હોય. હવે તમે એમ કહેશો જોઈ શકાય એટલે ન જોઈ શકાય એવું વર્તન કેમ? હું હાલું, ચાલું, દોડું, ખાઉં, પીવું, આ મારું વર્તન તમે જોઈ શકશો, પણ હું શું વિચારું છું, મારા મગજમાં શું ચાલે છે એ તમે નહીં જોઈ શકો. એટલે એ નહીં જોઈ શકાય એવું આંતરિક વર્તન છે. આ મનોવિજ્ઞાન એ વ્યક્તિના આંતરિક, બાહ્ય, જોઈ શકાય તેવા, ન જોઈ શકાય તેવા, શારીરિક, માનસિક, આ બધા જ વર્તનને સમજાવતું હોવાથી એનું વર્ણન કરે છે. અને વર્ણન કરી ભવિષ્યમાં શું થશે અથવા તો એનું આગળ વર્તન કેવું બનશે એનું પણ તમને સમજાવતું હોવાથી એ વર્તનનું વર્ણન કરતું એક વિજ્ઞાન છે. એટલે મનોવિજ્ઞાનનું પહેલું ધ્યેય શું છે? તો કે માનવીના વર્તનને જોઈ લઈ અને એનું વર્ણન કરવાનું છે, આ પહેલું ધ્યેય. બીજું ધ્યેય આવે છે સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે શું? સ્પષ્ટીકરણ એટલે કોઈ પણ બાબતની તમારે નિયંત્રણ, એટલે સ્થાપિત થયેલા નિયમોના આધારે માનવીની જે ચિંતાઓ અને મુશ્કેલીઓ હલ કરવામાં મળેલી સફળતા અથવા પ્રયત્નોની સફળતાને નિયંત્રણ કહેવામાં આવે છે. આમ નિયંત્રણ જોઈએ તો માનવીની મુશ્કેલીઓને દૂર કરવી. દાખલા તરીકે નિયંત્રણ એટલે શું? તો કે હવામાન ખાતાનું હમણાં મેં ઉદાહરણ આપ્યું હતું કે હવામાન ખાતું એમ કે આ વિસ્તારમાં બહુ વરસાદ પડશે, પૂર આવશે,
તો ત્યાંથી ન્યા વિસ્તારમાં રહેલા લોકોને ત્યાંથી દૂર કરી લેવામાં આવે છે, જેથી જાનહાનિ થાય નહીં. આ હવામાન ખાતું આવી આગાહી કરી અને નિયંત્રણ કરવાના પ્રયાસો કરે છે. એવી જ રીતે મનોવિજ્ઞાન પણ આગાહી કરી નિયંત્રણ કરવાના પ્રયાસ કરે છે, જે ચોથું ધ્યેય છે. કેવી રીતે નિયંત્રણ? તો કે અત્યારે બાળ ગુનેગાર બહુ વધી ગયા છે, અપરાધ, બાળ ગુનેગાર, નાના નાના છોકરાઓ પણ ગમે એવો અપરાધ કરી નાખે છે. તો આવું વર્તન કેમ વધી રહ્યું છે? તો મનોવિજ્ઞાન એને શોધી અને બાળ ગુનેગારી ન વધે એમાં નિયંત્રણ આવી જાય એવા પ્રયાસો કરે છે. એટલે ચોથું ધ્યેય શું છે? તો કે હાલમાં મનોવિજ્ઞાનમાં જે કંઈ પણ ચિંતા કે મુશ્કેલીઓ અથવા તો આ વર્તનમાં મુશ્કેલીઓ રહેલી છે એને દૂર કરી એને નિયંત્રણ લાવવી, જેથી હવે પછી એ બાબત વધે નહીં. આ ચોથું એનું ધ્યેય હતું. આમ મનોવિજ્ઞાનના મુખ્ય ચાર ધ્યેય વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ એ તો છે જ, એ સિવાય મુખ્ય એનો કોઈ જો કંઈ પણ ધ્યેય હોય તો કે માનવીની જીવન ગુણવત્તા સુધારી એને એનું જીવન આનંદદાયક બને, એ પોતાના જીવનને સારી રીતે જીવી શકે એ એનું મુખ્ય ધ્યેય છે. અને વ્યક્તિ ક્યારે સારું જીવી શકે? તો કે એનું વર્તન એ સાનુકૂળ હોય, એ બધું વર્તન એ સમાજ સંસ્કૃતિ અને પોતાના ધારા મુજબનું કરતું હોય તો એ વર્તન એ પોતાને આનંદદાયક બનાવી શકે છે. એટલે મુખ્ય ધ્યેય કહીએ ને તો માનવીના જીવનની ગુણવત્તા સુધારવી એ મનોવિજ્ઞાનનું ધ્યેય રહેલું છે. થેન્ક યુ.